नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम। अरे देवजी तू धर्म से केम भाई, अमारा जरिखिया गाम ना मंदिरे भगवान पासे शू मांगवा आव्यो छे? तू मांगवानो शू है भाई, शू नथी आप्यो एने मने? हवे तो बस दीकरा दीकरी ना लगन थई जाय एटले नव निरात। हाँ भाई, हूँ पण एज विचारू छू कि आ दीकरा दीकरी जुवान थया छे तो एने परणावा ज पड़शे ने? घेर तो बधा मजा मां छे ने? हाँ भाई हाँ, चालो। अरे गोमती नी बा, हे गोमती नी बा, आ बधा क्यां जता रह्या? हे गोमती नी बा, शू छे, केम आटली बधी भूवा भूम करो छो? अरे आ सवार सवार मां देवजी मळ्यो तो। अरे वाह, शू कहता था देवजी भाई? अरे ए शू कहेवानो, ए ज अमारी भाईबंदी नी वातो। बापू सेजे शू करे छे पूछ्यु तो तमे? मने तो घणा वखत थी नथी मळी। अरे बेटा, काले फूल काजरी नुं व्रत छे अने पूजा माटे आपणा गाम मां आववानी छे। हे तो काले आपने जरूर मरशे, केम के आपने पण व्रत छे ने? हां ये। अरे भाई आ पंखीडू कोण? अरे भाई आ पंखीडू नथी, आ बार गामना धणी लाठी गामना देवजी मुखी ने दीकरी छे। अलिया छगन, भगवान आखा जगत ने यौवन रूपाड़ी पर जोड़ी दीदू लागे छे। अरे भाई, हवे आ बधु तारे हूँ काम नु? तारा हाथ माथी तो अमतो अटोड़ाई गयो छे। एटले तो हूँ करम नो फूटलो खरो छे, एटले तो आवी पारेवड़ा जेवी परिहारे नु मारू सपन तूटी गयु। કેમ વખાણેલી ખીચડી દાંતે ચોટી ને? ના બોલવામાં નવ ગુણ છે, સમજો ને બાણા? આ તો ભારે જમાવટ થઈ ગઈ હો હે મામા। હેમરાજ એ યમરાજ નો અવતાર છે, જમાવટ તો હવે થશે। ગોમતી, હું તારા હાથ તો શું, તારા આવવાનો અણસાર પણ ઓળખી જાઉં। સેજલ ચાલ મારે ઘેર, બપોરે જમીને નીકળજે। નહીં ગોમતી, ફરી આવીશ, બાપુજી રાહ જોતા હશે અને રાજલ પણ મારી સાથે છે। હા હા, બાર ગામના ધણીની દીકરી મારે ઘેર થોડી શોભે। એ ગાંડી આ શું બોલે છે? તારા એક જ વેણે મારું આયખું વારી દઉં। કંકુ, તું સખીઓ સાથે ઘરે જા અને બાપુજીને કહેજે હું અને રાજલ ધરમશી કાકાને ઘેર ગયા છીએ। હમ, જા આ લઈ જા। ભલે બેનબા। ચાલ ગોમતી, આજે માસીને પણ મળાઈ જશે। હા, અરે પણ ગોમતી, તારો ભાઈ ગોપાલ ક્યાં છે? ઘણા વખતથી જોયો નથી। જમજો હો સેજલબેન, શરમાતા નહીં, પોતાનું જ ઘર સમજજો। હા, પોતાનું જ ઘર સમજજો। શું વાત છે, આજે આટલા મોંઘેરા મહેમાન અમારા ઘરની મહેમાન ગતિ માણી રહ્યા છો? અરે જમજો, પેટ ભરીને જમજો, ધરાઈ ધરાઈને જમજો। એમાં કેવું ન પડે હો ગોપાલ, આવી ગયો બેટા? હા બા, આવી ગયો છું, હું પીરસું છું ને। અરે હું પીરસું છું ને મહેમાનોને? હા મહેમાનોને હું પીરસું છું। કેટલું સરસ મજાનું શાક છે! બધું નહીં, અરે નહીં જમજો જમજો। અરે જમો જમો જમો, ખાવ ખાવ ખાવ। પાણી પાણી પાણી, ઠંડુ છે ને? અરે જમો જમો, ચરા ચરા।
કેમ શું થયું? પાછા તમે જ કહેશો કે જરખ્યા વાળાઓને તો મહેમાન ગતિ કરતા નથી આવડતું. બા છાશ મંગાવો, છાશ મહેમાનોને ખાધેલું પછી જાય ને છાશ. ના 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 ના, ગોમતી હવે બહુ થઈ ગયું. ગોપાલભાઈ ઠીક છે, તું કહે છે તો ચાલશે. ધોઈ લો હાથ, ધોઈ લો, ધોઈ લો, ઉભા થઈ જા, ચાલશે, ઉભા થઈ જા. બોલો શું બીજું મંગાવું? અરે ના 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 બેટા. સજલ તું ક્યારે આવી? કાકા હું તો સવારથી આવી છું. ભલે બેટા ભલે. ગોપાલની બા, મારી પણ જમવાની થાળી તૈયાર કરો. ભલે ચાલો. દાદી સેજલ આવી ગયા બેટા, જરા ખ્યાલથી. હા બાપુ, ધરમશી કાકા તો તમને બહુ જ યાદ કરતા હતા. તે કરે જ ને, ભેરું પણ છે મારો ભાઈ. અરે મારો ભાઈ લો, શું થયું? કેમ રિસાઈને બેઠો છે? કેમ રિસાઈને બેઠો છે? મને એકલો મૂકીને જતી રહી. તમે બંને બહુ જબરી છો, જાઓ, નથી બોલતો તમારી સાથે. કટ્ટી કટ્ટી કટ્ટી. અરે મારા ભઈલા, એક ભૂલ માફ કરી દેને. હટ, જુઠ્ઠી છે. રાહુલ આ બધું શું માંડું છે? અરે તમે શું આ નાના છોકરાને ડારા દીધા કરો છો? અને આ બે ઘડી આખી થઈ તોય હમસતી નથી. ત્યાં ધરમસિંહભાઈ ને ત્યાં જવાની શી જરૂર હતી? આ ગોમતી વગર એક ઘડી પણ નથી હાલતું. બા ગોમતી તો મારી બેનપણી છે, તમને શું વાંધો છે? રાહુલ કાકા, તમે બહુ સારા છો મારો દીકરો. લાલચો બાપુ, આજે હેમરાજે બેનની છેડતી કરી હતી. હેમરાજ દિવસ ભરાઈ ગયા છે હેમરાજ ના. અલે આ છગના પછી તો એવી જમાવટ થઈ ગઈ કે વાત પૂછ માં. હેમરાજ સાબદની બોર્ડમાં હાથ નાખવા નીકળ્યો હે, દેવજી મુખીની દીકરીની છેડતી કરી તે. પર બજારમાં તે મારી આબરૂ ઉછાળી છે હેમરાજ. હું તારા ચામડા ઉતારી નાખીશ હરામખોર. મુખી બાપા, મારા ભાઈને છોડી દો. હું તમારી માફી માંગુ છું, હવે ક્યારે આવું નહીં થાય. અને આવું થવું પણ ના જોઈએ. અને આવું થયું ને તો તારા ભાઈ ના રાય રાય જેવા ટુકડા કરી નાખીશ. સમજાવી દે તારા ભાઈ ને. નહીં નહીં, એની ભૂલ થઈ ગઈ. વડે ગયો ને તો શરીરનો એક એક ટુકડો જુદો પડી જશે. હવે આવું થાય છે. ચાલ ચાલ હેમરા, ચાલ ચાલ ભાઈ. તારા ગાળા કામ બંધ કર. ભાણા ભાણા, તો જમાવટ થઈ ગઈ પાછી. એ બાબા, ગોપાલ, એ ગોપાલ. અરે રાજલ, તું? હા, હું ખેતરે જતી હતી. હું તારા ઘરે જ જઈ રહ્યો છું. હા તો હાલો ને. ચાલ બેટા. હું એ જ વિચારતી હતી કે ગોપાલ મને ક્યારે મળે. તે કઈ કહ્યું? નહીં નહીં, હાલો ને. કેમ તારે આજે અચાનક ખેતરે જવાનું થયું?
બસ તમને મળવાનું લખાયું હશે ને એટલે મને મળવાનું લખ્યું બાપુ જીવો તો કોણ આવ્યું છે ગોપા કેમ છો અરે આવ ભાઈ આવ બેસ બેસ કેમ છો દાદીમા જીવતો રે બેટા રાજલ પાણી લાવ બેટા લાઈ બાપુ ના 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 એમની માટે કેમ છે ઘેર બધા મજામાં હા બધા મજામાં છે કાકા લો અરે શું તમે પણ પડી જાય તો ગોબો ના પડી જાય ગોપાલ દીકરા આ તારી બા તારા ફોઈ ઘરે બધા મજામાં તો છે ને અરે બધા દાદેમાં જલસા કરે છે મજામાં છે આ જુઓ ને બાપુજી એ જીદ કરીને આ સુખડી બનાવડાવીને ખાસ દેવજી કાકા માટે મોકલી છે સુખડી લાવ લાવ જોયું બા આ મારો નાનપણનો ભેરુબંધ છે ને હજી મારી ભાવતી વાનગી ભૂલતો નથી અરે ગોપાલ દીકરા તને ખબર છે આ દેવજી અને તારા બાપુ નાના હતા ને ત્યારે ચોરી છુપી થી છાના માના સુખડી બનાવીને ખાતા હતા તો તો એમ જ કોને બંને જણા ચોર જ હતા હું બોલ્યો ગોપાલ સુખડી સરસ છે હા એ હવે આ સુખડી ના ઢેફા ખાવાનું બંધ કરો શરીરે મજા તો રહેતી નથી રાહુલ ને બા આને સુખડી ના ઢેફા ન કહેવાય આ તો મારા ભેરુબંધ ના હેત ને પ્રીત ની વર્ષા છે જેની તરસ મને ક્યારે છીપાવાની નથી લો દાદીમા આ તમારી બજાર લાવ્યો છું સારું થયું બેટા તું લઈ આવ્યો હો નહીતર મારે બજારમાં લેવા જવું પડત બરાબર છે કેમ છે ભાઈ ગોપાલ મજામાં ને બસ મજામાં જો ભાઈ ગોપાલ મારે થોડું કામ બાકી છે હું બજારમાં જઈ આવું છું તું બાપુજી સાથે જમીને જજે હા ના ના જમવાનું ના રાખો ફરી ક્યારેક જો તને એકવાર કહ્યું ને નહીં 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 જમ્યા વગર થોડું જવાય ખબર છે ને તમારા ઘેર અમને કેવી રીતે જમાડ્યા હતા હા ઈ જમીને જશે તમ તમારે તૈયારી કરો હા જમ્યા વગર જવાનું નથી ચાલો આ બાપુજીનું અને આ આવ પર્વત બેસી જા તું યાર અરે ગોપાલ તું ક્યાં રહ્યો બસ થોડી વાર થઈ ઘરે બધા મજામાં બધા મજામાં હાલો કરો શરૂ ભાઈ દિવસે પેટ જરા ઘર ગરબડ ચાલે તમે જમો ને માન પર પદ બધું પતી જી આમ બધું બેસ બતાવ નિરાતે બધું મારી હાલત વધારે તમે જમો ને કેમ કેવી મજા પડી સરસ તું જમ ને જય શ્રી કૃષ્ણ ઝરનો રણકાર
બેઠું મને જ સંભળાય છે કે શું ઓહો અચ્છા ગોપાલ ગોપાલ મારી વાત સાંભળ ને ગોપાલ પણ હું કહું છું કે મારું નામ સેજલ છે સેજલ હા હવે કઈ આગળ વાત કરો તો વાત વધે ઠીક 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 છે તો આ વાત અહીંયા જ બસ છે તું તારા રસ્તે જા હું મારા રસ્તે જાઉં છું ગોપાલ મને એકલી છોડીને ચાલ્યો જઈશ સાથે નહીં લઈ જાય લઈ જશે આ તમને જ ઘરે લઈ જશે આ જરા ધીરજ રાખો કારણ કે ધીરજ ના ફળ બહુ મીઠા હોય અને ગોપાલભાઈ તમારી વાર્તા પૂરી થઈ હોય તો ઘરે જાજુ અરે આવું તો રોજ થશે હાલો ઘરે જઈએ વચ્ચે શું અવ્યો કરે છે નહીં લઈ જાઉં તને મારી સાથે નહીં લઈ જાઉં તને ત્રણ દાણા પડ્યા એક બે ને ત્રણ આ ચલાવાય હા બેટા લાવ એ તનમસી દાંત કાઢમાં ભલે તારા ધરા દાણા પડે ને પણ આજ હું તને જીતવાની દઉં અને જો હું જીતી જાઉં તો મને શું આપીશ દીકરી જો તું જીત્યો તો મારી દીકરી તારા ગોપાળ હારે હું પરણાવીશ હા અને જો તું હાર્યો હા તારી આ ગોમતી મારા રાઘવ હારે તારે પરણાવવાની બોલ છે મંજૂર એમ તો થઈ જા તૈયાર એક બે અને આ ગઈ એમ જોયું ને હારી ગયો કે નહીં અરે આ ધરમસિંહ પટેલ કોઈ વાતે ઓછો ઉતરે એમ નથી સમજ્યો ને દેવજી ભાઈ બોલેલું પાળજો હા ભાભી દેવજી મુખી ના મોઢા માંથી નીકળેલું વેણ એટલે લોઢામાં લીટો મારી દીકરી તમને આપી જાવ તું હું મારું મોઢું જો દાણા પણ અરે ભગવાન બહુ કરી આપો વાહ ભાઈ વાહ આજે તો આપણે મિત્રો મળીને બેવાય બન્યા નહીં હા ભાઈ સુખદ ભાભી તમે અમે પણ કઈ પાછી પાની કરી એમ નથી હો સંબંધો જાળવતા અમને પણ આવડે છે ગોમતી હું કહું છું કે ગોમતી હું કહું છું કે આ ભાત મને આપી દે ને ના ના હો મને ગોપાલ લડશે આ ભાત મને આપ અરે પણ ગોપાલભાઈ ખીજવાશે જોઉં છું કે આજે તારા ભાઈ કેવી રીતે ખીજવાય છે આજે તો એની ખેર નથી અરે પણ સેજલ આવી ગઈ મારી બેના ગોમતી બાતુ લઈ આવી બેન તો ખરી પણ તમારી નહીં તમારા સાળન અરે સેજલ તું તું મારું ભાતું લઈને આવે ગોમતી ક્યાં છે ગોમતી ને તો મેં ઘેરે મોકલી દીધી અને ભાતું લઈને હું આવી છું એટલે તને પણ પેલી કાબરોની જેમ કલબલ કરવાની આદત પડી ગઈ છે કે શું આ તો એકવાર લગ્ન થઈ જશે ને તો બધું બંધ થઈ જશે ગોપાલ રાત દી તને મળવાની તાલાવેલી જાગી છે અને તને મળ્યા પછી મારી ખુશીનો પાર નથી એમ આટલું બધું ખેલું થવાની જરૂર નથી જરા ઓરી તો આવ તને નિરખીને તો જો હા
રે અલી ફતવારી થઈ તું ભાતડિયા લે તું મારા ખેતર રે આવજે રે હા ફતવારી થઈ તું ભાતડિયા લે તું મારા ખેતર રે આવજે રે
बा? हाँ बेटा। बापूजी क्या अच्छा देखा था नहीं? बेटा ये तो वाड़ी है गया छे। कुवानी मोटर बगड़ी गई हती ने ते ठीक करवा गया छे। मोटर ना एंगल ना नटबोल्ट तुम्हें खोली ना क्या छे? बापू त्या पग मुक्षे तो। केम बेटा? कई काम हा तू? हम हमना जाऊं छु। आने शु थयो? गोपाल अब जरूर दार मा कई कारो लागे छे। गोपाल गोपाल मारी भूल ने कारण ना 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 भाई गोपाल हमारे तारो वाट कटी भाई तारो वाट गोपाल गोपाल पर बाबू को भाई तारो वाट कटी भाई अरे हमारे तारो अंत आवे त्यारे कोई रोकी सकतो नथे भाई कोई रोकी नथी सकतो बेटा हिम्मत रखवानी बेटा तू भांगी पड़ीस तो केम चालशे है जो वक्त जता सब सारा वाला थई जशे हां कहवाय छे ने दुख नो असर दाड़ा हे बेटा जो मुंजा तो नहीं जीवन में कई तकलीफ पड़े तो हूं छू तारी पड़खे जो पूछो बेटा नहीं बेटा की पड़ी शो हमने कौन सा चौसे हमने छाना रखने तो वहां की पड़े जमा पाइला को मुखी बाबा सुखी रहो अरे चुप चुप ए पेली बहू तू जो ले दिकरी ले ले आ तो आशीर्वाद के ले ले बेटा खुश रहो बापा तमे तो बार गामना तणी छो तमारा आशीर्वादे तो कैक नु भलो करू छे अरे आशीर्वाद मारा न होय ऊपर वाला न होय भाई ए सेजल तू बहुलारी बनीश त्यारे पण आविश देखाशे ने तू केवी देखाशे हूं तो हां बहुलारी बनवानी वात करो छो ने हमणा ज बापू ने वात करू छु हट ई सांभळ बापू सामे आवी वात न कराय अक्कल बक्कल छे के नहीं तो पछी मोती भरेली मजदी लगे तो नहीं कहूं सारू पण बापूजी सामे आवी वात नहीं करतो हूं जा
કાજલ તું હા હું પણ તું શું વાત છે સેજલ કોની વાટે મારી બેના વગડાની વાટમાં જુરે છે હા વાટ કોઈની નહીં હું તો ખેતરમાંથી આવતી હતી ઓહો હા અને મોનો ટોકો સાંભળીને હું ઊભી રહી ગઈ ઊભી રહી ગઈ પણ બેન તારી વાતમાં મને દાડવા કાળું દેખાય છે કઈ નહીં રહેવા દેને સેજલ તાજે શાકભાજી લાગે છે શું ભાવ રાખ્યા છે નામ પડે તો ખબર પડે ને તારે લેવું છે શું મારી પાસે તો કોબી છે ને રીંગણાય છે એ મારો ખરો હું ભાવ રાખ્યા છે આ કોબી ના 5 ની છે અને આ રીંગણા 5 ના કિલો અરે લેવું છે શે ઈ તો તને ખબર છે ને આ એ કામ કર આવ બોલ પે સસરા આપણે ચાલ અને જોજો હા વડી પાસે કઈ તોલમાં ગાલ વેલા કરતી હો અરે હું તને એવી લાગું છું અરે આખા એ માર્કેટમાં નમતું દેવા વાળી આ એક જ મીઠી છે મીઠી હું નમતું લેવા વાળો અને તું નમતું દેવા વાળી હું નમતું લેવા વાળો હું નમતું દેવા વાળી હું નમતું લેવા વાળો આવજો મારી મીઠી આવજે મારા ફૂરા આવજો મારી મીઠી આવજે મારા ફૂરા આવજે મારી મીઠી આવજે મારા ફૂરા આવજે મારી મીઠી આવજે મારા ફૂરા गोपाल राजल राजल तू अहिया बगड़ा मा हाँ गोपाल तने मड़वानी आतुरता मने बगड़ा सुधी खेची लावी हूँ कहीं समझो नहीं ज्यारथी तने जोयो छे ने गोपाल तुम्हारा रोम रोम मा वसी गयो छे रातिन तारा शमणा मा डूबी ने मारी प्रीतनी वेदना ने અંતના પટારે દબાવી રાખી છે રાજલ આ શું બોલી રહી છે તું હા ગોપાલ જો રાજલ આ માર્ગે નીકળેલા પુરુષ પર હૈયું ફેંકવું સારું નહીં એને તો સંભાળીને રાખવું પડે નહીં તો ક્યારેક કોમળ હૈયાની કોર પર ઝેરી કાંટો વાગશે મંજૂર છે મને પણ ગોપાલ મારા મારા હિતભર્યા હૈયાને બાળીને એમ રાખ નહીં કરતો જો રાજલ મેં તારા માટે ક્યારે આવો વિચાર નથી કર્યો અને કરી શકું એમ પણ નથી કારણ કે આ ગોપાલનું ભાઈયું તો કોઈ રાધાના રંગે રંગાઈ ચૂક્યું છે તું ભૂલી જા બધી વાતો અને પાછી વળી જા રાજલ પાછી વળી જા તું કેમ થોડા દિયે સપના જોતી થઈ ગઈ ને એ બેન બોલને શું વાત છે બોલને સેજલ કઈ નહીં એમ જ વિચારમાં બેઠી હતી કઈ તારા રુદિયાના રસોડે રંધાઈ રહ્યું છે પણ તો છુપાવે છે મને પણ બોલ લે
તેલ વા તેલ સારું પહેલા તું મારા માથામાં આ તેલ નાખી દે પછી કહું છું ચાલ ઠીક છે હવે બોલ કોણ તારા શમણાનો સાજણ છે કોણ તારી મનની મેળીએ ટહુકો કરે છે કહું છું સાંભળ ધરમશી કાકાનો ગોપાલ કેમ ચૂપ થઈ ગઈ બરોબર છે ને ગોપાલ વાહ બેન વાહ તે તો જાજવાના જળનો ખોબો ભરી લીધો અરે તું તો ભાગ્યની ભંડાર છે સેજલ ગોપાલ જેવો છોકરો આખા મલકમાં ક્યાંય નહીં મળે શું રાઘવના લગ્ન ગોમતી સાથે કરવાનું કહે છે તું હવે છાની રે છાની એવી ભિખારણને હું મારી વહુ નહીં બનાવું આ તમે શું કહો છો બા ધરમશી કાકાનું કુટુંબ આપણા સગાથી વિશેષ છે અને શું શું ખામી છે ગોમતીમાં બસ એ જ કે આ ઘરના મોભાને લાયક નથી તારી ગોમતી સમજી મારે તો મારા સગા મારી વડો વડક જોઈએ બા આ ઘરમાં વહુ બનીને આવશે તો ગોમતી જ એ ક્યારે નહીં બને દીકરા તમારી બા કહે છે એ સાચું જ છે અમારાથી ઉપરવટ જઈને કોઈએ કાઈ નિર્ણય લેવાની જરૂર નથી બાપુ તમે પણ હા બેટા એ ધરમશી વગરનું ઘર એ ઘર ન કહેવાય એવા આધાર વગરના ઘરમાં મારા દીકરા દીકરીનું આંખું બગાડવા હું નથી માંગતો બાપુ તમે જ ધરમશી કાકાને મળીને અમારા સગપણ નક્કી કર્યા હતા તમે જ એકબીજાને વચન આપ્યું હતું બાપુ હા આપ્યું હતું પણ મારે મારા દીકરા દીકરીના ભવિષ્યનો વિચાર કરવો કે ના કરવો મોટાભાઈ હજી આપણી પાસે સમય છે જરા વિચારી જુઓ આ સંબંધ તોડવાથી પસ્તાવાનું આપણે જ રહેશે જુવાન દીકરા દીકરીના હૈયા ચીરીને નિર્ણય લેવો એ તો એમની હાય લેવા બરાબર છે મોટાભાઈ પરમત સાચું જ કહે છે દેવજી ન કરે નારાયણને જો કઈ થયું તો ભવ આખો સોરસું પડશે એ મને મંજૂર છે બા પણ આ ઘરમાં મારી ઈચ્છા વિરોધ તણકલો એની ફરે મોટા ભાઈ શું કામ તમે તમારા સંતાનોના મનની મીઠાશ પર જેરી છાટણા છાટો છો આમાં તમારે માથું મારવાની જરૂર નથી ચંપાબેન એ તો જેને સંતાનો હોય ને એને ચિંતા થાય તમારે શું લીલા બહુ બોલવાનું જરા ભાન રાખો તમારા બધાની વાતો જો પૂરી થઈ હોય તો મારો નિર્ણય સાંભળો હું આ સગપણમાં જરાય માનવાનો નથી બાપુ આ સગપણ કાયમ સંધાયેલું જ રહેશે સેજલ તો મનમાં જ રહી ગઈ ગાંધી બનીને તારા પર હૈયું હારી બેઠી મને શું ખબર કે તારું હૈયું મારી બેનના રંગમાં રંગાયું હશે નહીં નહીં ભૂલ તો મારી છે મેં તને પ્રેમ કર્યો છે તે તો ક્યારેય પણ મારો વિચાર નથી કર્યો મારી બેનના જીવતની ખાતર મારે આ બધું ભૂલી જવું જોઈએ શું હું ભૂલી શકીશ ખરી ના મારે ભૂલવું જ પડશે મારે ભૂલી જવું જોઈએ હા ભૂલી જવું જોઈએ હિમરાજ સેજલનું સપ્પટ તૂટી ગયું હવે
હવે જોઉં છું કે આ બહાર ગામમાંથી કયો મુરતિયો સેજલને પરણવા આવે છે. બેટા, કામ હેરાન થવાનું કામ કરે છે. તારા આવાને આવા કાળા કામો જોઈને તો એણે આપણું સગપણ મૂકી દીધું. થોડી તો શરમ કર મૂરખ. એ બસ બસ, મારે શું કરવું ને શું નહીં એની ખબર પડે છે મને. મારી હરેનું સગપણ તોડ્યા પછી મૂકી એની દીકરીને ક્યાં પરણાવે છે હું જોઉં છું. માં, તું ભાઈને સમજાવ. જો મુખીની નજરે ચડશે ને તો ક્યાં એનો નહીં રહેશે. માં ધનસુખ, તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. તું ઓળખતો નથી જી આ તારા મોટા ભાઈને. અરે આ મુખી જેવાને તો ખેતરમાંથી મૂળો ઉખેડે ને એ મુખડીને ફેંકી દઉં, સમજો. અરે મારા બેન, આ શું? ના ના, આ શું? જ્યારે જુઓ જ્યારે ને ત્યારે તમે ભાણાની ઉપર લાલ પીળા થતા હોવ છો. મામા, તમે ભાઈને સમજાવવાને બદલે ઉશ્કેર્યા કરો છો. ના 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 ભાણા ના, આ જોયું ને બેન, બધું એ મામા પર ઢોળી દીધું. હું તો ભાણાને શાંતિથી કાયમ સમજાવું છું. ખરું ને ભાણા, કે કાયમ સારી જમાવટ કરતા જ રહો. ખરું ને ભાણા? મામા, અરે મારી ભાભી કેવી રૂડી રૂપાળી લાગે છે, ક્યાંક મારી નજર ન લાગી જાય. બેટા, તારા ઘરની પરવાનગી વગર તું આ ખોટું પગલું ભરે છે. બધું થાળે પડી જવા દે તો સારું. તમે ચિંતા ના કરો, મારી બેન છે ને બધું જ સંભાળી લેશે, અને આ સક પણ તો બંધાશે જ. નાઈ શારદા ભાભી, મારા સંતાનના ભવિષ્ય વિચારવા વાળો હું હજી બેઠો છું, માટે લગ્નની વાત ભૂલી જાઓ. ભૂલી જાઓ ત્યારે તમે જ પગ પછાડીને કહ્યું હતું કે મુખીના મોઢાનું વેણ એ તો લોઢામાં લીટો. તમે જ ભૂલી ગયા? સ્વર્ગવાસી મારા ઘરવાળાને તમે વચન આપ્યું હતું ને, પલભરમાં ભૂલી ગયા? વચન આપ્યું હતું તો શું થયું? દીકરા દીકરીને તમારે ત્યાં પરણાવી તો નતા દીધા ને? અરે આ તો કાચા સૂતરના તાતણા કહેવાય, ગમે ત્યારે તૂટી જાય. તૂટી જાય? સગાઈ અને સગપણને તમે રમતનું રમકડું સમજો છો કે રમતા રમતા તૂટી જાય? નહીં લીલાબેન, નહીં. આ તમે નહીં, તમારા મુખીપણાનો ઘમંડ બોલે છે. ઘમંડ? હજાઓ ચલાઈનો ઘમંડ તમારી જીભને ચટકારો આપે છે. મોટા ભાઈ, મારું માનવું એવું છે કે ઉંમરના ઉંમરે આવી ઉભેલા દીકરા દીકરીઓના હેત ભરા હૈયા પર પગ મૂકીને હાલવું મને થોડું આકરું લાગે છે. હા મોટા ભાઈ? નાઈ પરવત, હું કોઈ પણ વાતમાં માનવાનો નથી, ફક્ત મારા નિર્ણય સિવાય. તો પછી તમારો નિર્ણય આ ઘરમાં શોક ઉભો કરશે. સેજલ! આ હા દેવજી ભાઈ, ધીરા પડો ધીરા પડો. આટલો બધો ક્રોધ કરવાથી હું તમારી દીકરીને ભૂલી નહીં જાઉં. દેવજી બેટા, હું તને કઈ રીતે સમજાવું? શા માટે તું પોતાનાથી સંબંધો તોડે છે? અરે ભગવાને તને શું ઓછું આપ્યું છે? દાદીમાં, આ તમારો દીકરો રૂધિયાના રણમાં સ્વાર્થના ઘોડા દોડાવે છે. મારા જ ઘરમાં ચિત્રેલી ચોપાટ ઉપર દીકરા દીકરીને તાવ પર મૂક્યા હતા. કઈ રીતે ભૂલી જાઉં? ક્યારેય નહીં દેવજી ભાઈ, ક્યારેય નહીં. શારદા ભાભી, તમારી વાત જો પૂરી થઈ હોય તો તમે જઈ શકો છો, અને આ બધા સંબંધો ભૂલી જવા માટે હું તમને વિનંતી કરું છું. કોઈ ભાવમાં ના ભૂલાય દેવજી ભાઈ. આ સકપણ, આ સકપણ તો ભાવ આખાનો ભાર ઉઠાવશે. તમને ખબર નહીં હોય, હું થૂકેલું પાછું ગળતો નથી. જાઓ, તમારામાં જો જોર હોય તો મારી દીકરીને વાજતે ગાજતે લઈ જાઓ. લઈ જઈશ. શાંતિ રાખો દેવજી ભાઈ, લઈ જઈશ. તમારું થૂકેલું તમને જ પાછું ગળાવીશ. આ ચુંદડી લઈને જ આવી છું. આજથી તમારી દીકરી એ મારી વહુ છે.
राजल क्या गई थी? गोपाल ने गिर बापूजी गोमती ने चुंदड़ी उड़ाड़वा आ अधिकार तने कोने आप हो मैं कहूं हतु बापू सेजल बापू अमे तमारा संतानो छी ई बरोबर पर हमारा भविष्य नो निर्णय अमने लेवा दियो बापूजी एक दिवस तमेज सगाई नी दोर बांधी हती અને આજ તમે જ અણગા કરવા માંગો છો સમય કરાવે છે બેટા સમય કરાવે છે મારી એક કે વાત મારા માન્યમાં નહીં આવે મે દોરેલી લક્ષ્મણ રેખા તમે ક્યારે પાર નહીં કરી શકો આ બધું શું આદર્યું છે રોજ રોજ એકની એક વાત હા અરે દીકરા દીકરીને વાંધો નથી તો તમે શા માટે ધમપચાડા કરો છો મારું પેટ બળે છે ને માટે અરે જાણી જોને દીકરીને ઊંડા કૂવામાં ધકેલી દઉં કાન ખોલીને સાંભળી લે સૈજલ અને રાઘવ તું પણ આજ પછી આ ઘરમાં આ સરપણની વાત ક્યારે ન થવી જોઈએ માં તમે પણ મારી એક વાત સાંભળી લો લગ્ન કરીશ તો ગોમતી હારે જ કરીશ બાકી આ ઘરમાં બીજી કોઈની વાત તમે ન રાખતા રાઘવ તમે બંને જો તમારા બાપને ઝુકવા માંગતા હો તો ભૂલી જજો આ દેવજી મુખી આજ સુધી કોઈની સામે ઝુક્યો નથી અને સેજલ તને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી ગોપાળ ને ક્યારે ના મળતી એમાં તારી ભલાઈ છે કોણ છું બાપુ હજી કેમ જાગે છે બેટા હું પણ તમને એ જ પૂછું છું તમે હજુ કેમ જાગો છો ઘણા વખતથી હું ઊંઘી ગઈ છે બેટા બસ એક જ વિચાર આવ્યા કરે છે મલક આખો મારો પડ્યો બોલ જીલે અને મારા ઘરના જ મને ના સમજે તમને પણ સમજીએ છીએ બાપુ અમે તમને દુખી કરવા નથી માંગતા તમે પણ અમારા સુખનું તો વિચારો તું શું કહેવા આવી છે હું બરાબર જાણું છું બાપ છું ઉતારો બેટો અને કોઈ બાપ પોતાની દીકરીને ખારા દરિયે ધકેલવા રાજી ન જોઈને ના બાપુ ગોપાલ હારે રહીને હું ખારા દરિયે મીઠા વિરડે જીવી જાણીશ આટલી બધી લાગણી આ જાહો જલાલીને જુલે જુલનારી દેવજી મુખીને દીકરી એક ઝૂંપડી હૈયો હારી બેઠી બાપુ આ ઝૂંપડી પણ મારે મન મહેલ દેખાય છે ગમે તે થાય હું ગોપાલ વગર નહીં જીવી શકું બાપુ હું આબરૂ વગર નહીં જીવી શકું બેટા તમારી આબરૂ પર ઊની આંચ નહીં આવે બાપુ હું તમારી દીકરી છું પરણીશ તો ગોપાલને જ બાકી બધા ભાઈ બાપ છે આ ઝેરની શીશી ગટગટ આવીને હું મારા આંખોનો અંત લાવીશ તેજલ આ શું કરે છે ગાડી થઈ ગઈ છે બાપુ તમારું હૈયું આટલું કઠોર થઈ ગયું અરે બાપુનું હૈયું તો હેમાડા જેવું હોય તમારી દીકરી મોતને આરે ઊભી છે તોય તમને કઈ અસર નથી થતી હા બાપુ રહેવા દે રાજન એમની આંખ આડે મોટપની દીવાલ બંધાઈ ગઈ છે એમને કોઈ નજર નહીં આવે તમને બે હાથ જોડીને આજીજી કરું છું બાપુ આ લગ્ન માટે માની જાઓ બેટા હા બાપુ માની જાઓ તમે મારા સમ ભલે દીકરા ભલે આજે એક બાપ છે જે દીકરી સામે હારી ગયો દેવજી મુખી નથી હાર્યો બેટા દેવજી મુખી આજે એનો ઈચ્છે મંજાદીની બેટા લગ્ન તારી મરજી પ્રમાણે થશે કરો લગ્નની તૈયારી કરો ગર બાપા હા
લ્યો આ કંકોત્રી વેવઈને આપજો અને કહેજો કે જાન લઈને વહેલા આવી પહોંચે ભલે બેન બા જય શ્રી કૃષ્ણ અને હા ગોપાલ સગાવાલામાં બધે કંકોત્રી પહોંચી ગઈ છે ને કોઈ બાકી તો નથી રહ્યું ને પહોંચી ગઈ છે બધે પહોંચી ગઈ છે કંકોત્રી ભગવંતનો મહાકાળ શ્રી લગ્નમાં બહુ મજા આવશે ને જોને મારી બેન કેટલી સુંદર લાગે છે એ આપણે જીજાજીને બહુ પચવશું હો અત્યારથી જ રડો છો તો વિદાય વખતે શું કરશો ગોમતી આજના રૂડા પ્રસંગે મને આપણા બાપુની ખોટ ચાલે છે એમના વગરનો ઘરનો એક એક ખૂણે ખૂણો ખાલી ખાલી લાગે છે ગોમતી એમ થાય છે કે એ જો આજે હોત તો આ પ્રસંગે તને કેટ કેટલા લાડ લડાવત તમે મને ઓછા લાડ લડાવો છો મારી મન તો મા બાપ ભાઈ બેન બધું જ તમે છો અને મને તમારાથી વધારે વાલો કોઈ નથી ખૂંટી નહીં નહીં આંગણે જાન આવી ગઈ લાગે છે આસુ 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 નહીં તું જલ્દી તૈયાર થઈ જા હા એ છોકરી હો જલ્દી તૈયાર કરો મુહૂર્ત તો વખત નીકળી જશે હું જોઉં છું ત્યાં
તને કે મારી સાથે મજાક મસ્તી ચડ્યું છે હો મજાક મસ્તીનો છેલ્લો દિવસ છે ને કાલે તું મને પરણીને મારી વહુ બની જઈશ પછી હુકમ તો તારો ચાલવાનો છે ને મજાક મસ્તી માટે ભાવ વાખો પડ્યો છે નાના અહીંયા તો સકણા રહ્યો ન્યા લગ્નના ફેરા ચાલુ છે અને તમે અહીંયા પ્રેમ ચરિત્ર કરો છો ગુરા તારા ભાઈ બનને કહી દે કે હું એને પરણવાનો વિચાર પણ નથી કરતી શું બોલી તું મને પરણવાનું નથી તું હા પરણવાનું નથી મને તું છોડને એ સેજલ ने जोता फे कर दिया वे बार छोड़ी छटकारी छोड़ी लटकारी हाँ उतावल मायवली जोड़ी पेरी हाली जाए छोड़ी छटकारी छोड़ी लटकारी हे काम लोगो जोता वेवली बांगी भूखो थाय छोड़ी छटकारी छोड़ी लटकारी चल हट देखे तर बच्चे की Thank you.
बोलो बोलो ए मन मा कई कई था तू त्यारे जानू जोड़ी आया जानू जोड़ी आया तारो भाई भटकी जा तो त्यारे परणवाने लाया परणवाने लाया ए जोग जो नारी त्रिवाजे तमे रखड़ता आया तमे रखड़ता आया हां जानी ने ये जानी था ती रूपालिया छोकरी रूपालिया छोकरी ए बांदेली दी प्रीतड़ी तो था ईशान Yeah.
ભાઈ હેમરાજ ભાઈ હેમરાજ ભાઈ દોઈ નહીં સેજલ લઈ નહીં તે આજે મને દાજા ઉપર ડામ આપ્યો છે આ હેમરાજ તને કોઈ કોણે હેમ ખેમ નહીં રહેવા દે એ જો 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 આગ ને જો સાવી જાગ આવી જાગ હું તારા સંસારમાં લગાડીશ કારણ કે હેમરાજ ને તો મોત તો ડર નથી પણ તને તને હું સુખની સેજ પર કોઈ કાળે નહીં સુવા દઉં કોઈ કાળે નહીં મારી બેટી આ દૂધી બહુ કોણી હો અરે નખ માર માર કરો માં લેવું હોય તો જટ લ્યો હજી મારે આખું ગામ ફરવાનું છે બાપુ બાપુ આ તમે અંદર જાઓ શાકભાજી લઈને હું આવું છું હવે વેવલી નો થામા વેવલી નો થામા આ તારો બાપ છે ને શાકભાજી લેવા જ બેઠો છે શાકભાજી લેવા બેઠા છો અરે આ મોઢામાં ચોક્કાનું ઠેકાણું નથી હા માણ ઉછીના પૈસા લાવ્યો છોલા મુંડા ભાઈ પાસે નોતા દેતા જબરજસ્તી માંગ્યા છે અને ગમે ત્યાં ટીંગાઈ જાવ છો એ બાપુ આ મારી પિસ્તળી થાળી છે હા એમાં જો હાથ નાખ્યો છે ને તો હાથ વડે નાખી ભલે તમે મારા બાપુ હોય હા પણ તમે બાપ દીકરા હું કામ ઊંચા નીચા થાવ છો મારે મન તો તમે બે ભાતું સેવા છો જોયું જોયું આ તારા લીધે તો મારી આબરૂ નથી થતી આ તું ન તો આવ્યો ને ત્યારે અમારી જોડે કેવી મીઠી મીઠી વાતો કરતી હતી બાપુ તું આવ્યો ને અમારી બાજી બગડી ગઈ બાપુ હું થઈ ગયો બાપુ અન્ન લે અન્ન જા પહોંચો અન્ન મારો બેટો ઠીંગાઈ જાય છે અને એ મીઠલે તુએ હું મારા બાપ અરે મંડાણી છો હું કઈ નથી મંડાણી તારો બાપ મને જ્યાં જુએ ને ત્યાં પુરાયો થવા આવી જાય છે અરે તો 18 વર્ષથી વાડો થયો છે એટલે કે રંડાઈ ગયો છે આ તારે નાતે થોડું છેટું રહેવાનું હા આવતી રે આવતી રે અરે ભુરિયા આવતી રે હે ભુરિયા મને અંદર મોકલી અને તુએ ગાડી અરે બેસ ગાડી અરે બેસ અરે જાટ મને ટોપલો ચડાવ તારા ઢોસાનો ભરોસો નહીં રાવણનો બાપ છે તું ભાગવા માંડ ગઈ ને ગોપાલ ઉઠો ઉઠો ને સુવા દે ને ગોપાલ લે ઉઠી ગયો તમારું દૂધ દૂધ ગોપાલ આજે હું બહુ ખુશ છું મારી બેનપણી ગોમતી મારી ભાભી બની ગઈ છે હું કેટલી ભાગ્યશાળી છું હા સહીજી આ ઉપરવાળો પણ ક્યારેક ક્યારેક એવા સગપણ બાંધી દે છે કે ભાવ આખો ક્યારે અજાણું નથી લાગતો જો ને આજે મારી બેનની બેનપણી મારી ઘરવાળી થઈને બેઠી છે એમ હા બસ હવે છાના માના પથારીમાંથી ઉઠો બીમ માથે આવ્યો છે મારે બહુ કામ છે બાપા હું જાઉં છું એ સજલ ઘરમાં બીજા પણ લોકો છે ને કામ કરવા વાળા ના બાબા એ કામ તો મારે જ કરવા જરૂરી છે નહીતર કાલે ઉઠીને લોકો કહેશે કે મુખીની દીકરી તો બહુ જબરી છે સાસુ નણંદ પાસે કામ કરાવે છે ના બાબા હું જાઉં છું અરે પણ તમે ઉભા થાવ ને તમારું ગરમ પાણી પણ તૈયાર છે ઉભા થાવ આવું છું ને તું પણ કે બાની જેમ બડબડ કરે છે હવે રાહુલ નો વારો હા ચાલ રાહુલ ની આંખે પાટો બાંધીએ એ દેખાતું તું નથી ને હા ચાલ આજે તો હું પણ રમીશ રાહુલ રાહુલ અરે અરે શું થયું મારા ભૈલાને હા શું કામ રડે છે રડે જ ને બીજો કરે શું ના ના ઈ તો હજી બાળક છે એને ભાન નથી પણ તમને ભાન નથી અને સવાર સવાર માં રમતું માંડી છે તે ઘરના કામ કોણ કરશે બાપ બા વાક મારો છે તમારે જે કહેવું હોય મને કહેજો મારા બાપુજીને શું કામ સંભળાવો છો તે સંભળાવું જ ને આ સાસરો છે પિયર નહીં બાપના રાજમાં રાહડા લેવાય અહીંયા નહીં સમજી બા તમે મને તલવારની ધાર પર રાખશો ને તો એ રહીશ
પણ મારા પિયરિયાનું સહન નહીં થાય મારાથી તે કરવું પડે અને પિયરિયાનું આટલું બધું લાગતું હોય ને તો પિયરમાં જ રહેવું તું ને બા વગર જોઈતી શું કામ ભોરે છે અમે બધા જઈએ રમતા હતા અને રાહુલને એવું શું વાગી ગયું કે તમે બોલ બોલ કરો છો હા બા જો અને મને તો કાંઈ નથી થયું તો પછી શું કામ રડી રડીને ફજેતો કરે છે અમસ્તા જ ગમતીને સાંભળવું પડ્યું ને સારું સારું હવે અરે આમ બધા મોઢા જોઈને શું ઊભા છો આમને આમ બફોર કરવાની છે ચાલો બા ચાલો ને હમ મને માફ કરી દેજો ભાભી રે બેટા હું કેટલી ભાગ્યશાળી છું કે મને તારા જેવી વહુ મળી છે બા તમારા કરતા તો હું ભાગ્યશાળી છું તમને તો હું એકલી જ મળી છું પણ મને તો આ ઘરમાં કેટલા બધા મળ્યા છે અને બધા માનસરોવરના મોતી જેવા છે કુંદન મધુ ચાલો મારી સાથે બજારે ચાલો બજારે ચાલો 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 આરતી થઈ ગઈ હવે આરતી લઈને ઈશ્વર પાસે સારા આશીર્વાદ માંગો આશીર્વાદ 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 એક વાત કહું સેજલ મારે ઈશ્વર પાસે મારા માટે તો કશું જ માંગવાનું નથી રહેતું બધું જ આપી દીધું છે હવે માંગવું છે માત્ર તારા માટે એમ શું માંગશો મારા માટે કહો 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 હાથમાં આરતી છે થોડી તો શરમ રાખો એની મર્યાદા જાળવવી જરૂરી છે સમજ્યા સમજ્યો પણ તું નહીં સમજો તો મારું શું થશે સમજી ગઈ હવે ખેતરે જાઓ જાઓ ખેતર જાઓ જાઉં છું ને હંમેશા શું ખીજવાયા કરે છે ખેતર 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 કર્યા કરે છે ગોપાલ યાદ છે ને કાલે રક્ષાબંધન છે અને ગોમતી તમને રાખડી બાંધવા આવશે અને કાલે તું પણ તારે પિયર જઈશ તારા ભાઈને રાખડી બાંધવા એમ જ ને એ છે જે પડે પડ તારી આંખોમાં રમનારો હું તારાથી અડગો કઈ રીતે થઈ શકીશ તારા વિનાના આ ચાર દિવસ કાઢવા મારા માટે ખૂબ જ આકરા થઈ પડશે શું કરું તમે કહી શકો છો પણ હું સ્ત્રીની જાત કઈ નથી શકતી મારી મનની વેદનાને મનમાં જ દબાવી રાખી છે અને હૈયાની વાત હોઠેથી પાછી વાળી દઉં છું શું થયું કોણ છો તમે છો ગોપાલ ગોપાલ તમે ઠીક છો ને ગોપાલ ગોપાલ ઉઠો સેજલ સેજલ તું ચિંતા ના કર ગોપાલ હમણાં ઠીક થઈ જશે કોણ હતા મોડે બુકાના બાંધેલા હતા ઓળખાણા નહીં ભાઈ ગોપાલ ઉઠો સંભાળી ને ઠીક 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 છું ઠીક છું ચાલો ઠીક છું
अरे लाड़को ना था बर्फी तो मीठी जोय। सौ वर्ष नी थजे मारी दीकरी तू ठीक तो छे ने बेटा बात तमारा आशीर्वाद छे तमारा संस्कार नी सेज मा तमारी आ दीकरी राज करे छे राज गोपाल તમારી રક્ષાબંધન પૂરી થઈ ગઈ હોય તો અમે નીકળીએ ભલે અને મારી બેનને લેતા જઈએ જુઓ હજુ અમારા હાથ ખાલી છે ભાઈ લેતો જા તારી બેનને એ ગાંડી આજે રડાઈ નહીં આજે રડાઈ નહીં ગોપાલ અલ્યા આખા મુલક ની અંદર તને કોઈ કુંવારી છોકરી ન મળી હ ક્યાં તારે સેજલ હારે લગ્ન કરવા પડ્યા તો કેવા શું માંગે છે જાણ કરું છું કે આ સેજલ છે ને ઈ કુંવારી તો નથી જ સેજલ એ હેમરાજ ચો Thank you.
बल बल थाए। सेजल अरे तने तो ई खबर नहीं कि आ सेजल कोनी दीकरी छे आ सेजल मुखीनी दीकरी ने समझो छो आ तो तने जाण करवा हटो केऊ पड़े એટલે કહું છું ભાઈ હા જાણી લીધું હોય ને તો કામ લાગે સમજો એલા એ ઉભા હું જો તમાશો જુઓ જો હાલો 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 સેજલ मुखी काका ने दिख रही नहीं सेजल तू क्या रहा अभी तमे खेतरे गया अने हूँ आवी गई राघू भाई मुकी गया ए हवे उभा थाओ ने अरे भाभी तमे आवी गया अरे पियर बादे काय सुकड़े बुकड़े लगा तो खबर वो सुगंध आवी गई बेसो लाऊं छु सुकड़ी आ पाचा वेला आओ जो हां सुकड़ी गोड़ा ना मोड़े गळू बंधा है गाम ना मोड़े नो बंधा है गोपाल जरा गाम में जाने पूछ 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 जा के मारी ने सेजल ली वार्ता हो जाई अरे तने तो ई खबर नहीं कि आ सेजल कोनी दीकरी छे आ सेजल मुखी नी दीकरी ने समझो આ લ્યો ભાઈ તમારી સુખડી એટલે બધી આ કાઈ વાંધો નહીં હું બધી ઝાપટે નાખીશ ગોપાલ શું વિચારતા હતા કઈ નહીં સેજલ વિચારતો હતો કે તું આટલા દિવસ ગઈ તો હું કેટલો એકલવાયો થઈ ગયો હતો
અને જ્યારે આજ આવી છે તો જો ને ઘર કેટલું ભર્યો ભર્યો થઈ ગયું છે, જાણે દુખી આત્માને કોઈક ના હેત ભર્યા હૈયાની હૂંફ મળી ગઈ હોય। બહુ હરખાવાની જરૂર નથી, વધારે પડતી લાગણી ક્યારેક વધારે દુખી પણ કરી જાય છે। બરાબર છે। આજે યાદ છે ને, આજે અમારે જાગરણ છે। મને બધી ખબર છે કે આજે તમારે જયા પાર્વતી નું વ્રત છે। તો પછી વેલા વેલા નહીં સુઈ જતા, અમને જાગરણ કરાવજો હા ભાભી। અરે કોણ તમને આખી આખી રાત જાગરણ કરાવશે હા? એક કામ કરો, હીરા કાકા ને ત્યાં જઈ અને જાગરણ કરજો। અરે નહીં બા, આજે તમે ભાઈના લગ્ન ની કેસેટ જોવાના છે, બરાબર ને ભાભી? સારું, જેવી તમારી મરજી। બેટા કુંદન લે આ કેસેટ। હા અરે જલ્દી કર ને ભાભી, જરા જો ને, ચાલુ નથી થતું। હું કરી આપું। વાહ ભાભી, લાગે છે કે હવે આ ઘરની અંદર વસ્તી વધારો થશે। બસ હવે થોડા દિવસમાં જ આ ઘરના આંગણે અલબેલો આવશે, એમ જ ને ભાભી? હાલો, કોને શરમ નથી આવતી? મારા ભાભી ને, બીજા કોને? ભાભી ને શું વાત? આ ચકલીઓ કેમ ઉડી ગઈ? શું વાત છે સેજલ? ગોપાલ, હરખ થી આજ મારું હૈયું એટના હિલોડે ચડ્યું છે। માં ખોડિયારે ખોડાનો ખૂંદનાર મારે ખોડે ધર્યો છે। મારીને સેજલની વાર્તા હું છું, સેજલ કુંવારી નથ, આ તો હું તને જાણ કરું છું, સેજલ મુખી ની દીકરી નથ, સેજલ મુખી ની દીકરી નથ, મુખી ની દીકરી નથ, મુખી ની દીકરી નથ। શું કરું? નથી કોઈને કહી શકતો કે નથી સહી શકતો। તારે જે કેવું હોય તારા ભાઈ ને કહેજે। અરે વહુ બેટા, તને ના પાડી છે ને આવા કામ કરવાની આ હાલતમાં? ઘરમાં છે ને બીજા બધા? બા, ઘરમાં કામ પડ્યું હોય ને હું બેસી રહું એ સારું ન દેખાય। બેટા, છતાં તારે સંભાળ રાખવાની બહુ જરૂર છે, કામ તો ભવ આખો કરવાનું છે। ફઈબા, મને કઈ ન થાય, તમે ચિંતા ન કરતા। અરે બા, આ ભાભી છે ને કોઈનું માનતા જ નથી, બસ બધું કામ વચ્ચેથી જ ઉપાડી લે છે। ચલો, અરે અંદર જઈને આરામ કરો, ચલો। હા વહુ તો પુણ્યના પોટલા લઈને આવી છે, આવી વહુ તો ભાગ્યશાળી ને જ મળે। બૌરાણી, સાંભળો છો? તમને કહું છું, હા બા, આ બે દિવસમાં સેજલ નું સીમંત છે, પણ તમારે જવાનું નથી, ભલે ઈ મારી દીકરી હોય, સમજ્યા? સેજલ બેન શું વિચારશે? હવે જે વિચારે તે, પણ તારે ક્યાંય જવાનું નથી, જે દી જવાનું થાય એ દી બીમારી નું બાનું કાઢીને ખાટલે પડી રહેજે, નહીં તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી। હા બા, તમે શું કામ આમ કરો છો? મારા ને સેજલબેન ના પ્રેમ ભાવ વચ્ચે પાળ બાંધીને તમને શું મળશે? હવે લવારો બંધ કર, તું તો તારા મનમાં મને મંત્રા સમજતી હશે કા, પણ ના, હું એ નથી। અને હા, મેં તને જે કીધું ને ઈ યાદ રાખજે, તારે ક્યાંય જવાનું નથી, સમજી? બસ 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 બસ
हेमराज अरे आवी गया तमे हूँ क्यार नहीं है तमारी राह जोऊं छू केम एवं ते शुं काम पड़ू तू मारी सुनी काया ना सोड़े शणगार तमे तो छो तमारी वात ना जो तो कोनी जो गोपाल काले मारो सीमन छे अने तमारे मारा हाथ पर मेहंदी मुकवानी छे मेहंदी अने हूँ मने शू आवड़े आ तो बता स्त्रियों ना काम छे मधु ने कुंदन तो छे ने आजे थता शणगार तो तमेज मने सजावशो अने प्रीतम ना हाथे चित्रायली मेहंदी नो रंग मारे जोवो छे हम हाँ अने भाव भरिया हाथे गुंथायला चोटला माथे मारे वैणी नी सुगंध माणवी छे गोपाल आज नी रात छे काले तो आपड़े अड़गा थई जशू बस एज विचार मारा कारजाने पण चीरी नाखे छे सजे तारा विना तो केवी रीते जीवाशे जीवाशे गोपाल जीवी जानीशु अने हाँ खोड़ो भरी नहीं जाऊं छू भेट माशू आपशो दुनिया ना कोई पति नहीं आपी होई देवी भेट हूं तने आपिश सेजल एम जोऊं छू के शू आपशो अरे माताजी ने दीबो बहु मोड़ थाई गयो चला अवे जमी लो नहीं सेजल मने भूख भूख न थी तो दूध पी लियो वांधो नहीं हूँ बीजू लई आवुं छूं नहीं 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 सेजल दूध लावानी जरूर नथी तने जोई जोई ने धराई गयो छूं अरे भाभी आजे सेजल ने श्रीमंत में जवानू छे अने तमे सूता छो नणंदबा मने बहु पेट में दुखे छे मारा थी नहीं अवाय तमे जई आवो हवे पटुड़ा वेड़ा छोड़ो अने झटपट तैयार थाओ મારા થી નહીં અવાય નણંદબા મને બહુ જ પેટમાં દુખે છે ભાભી મને કઈ જ સમજાતું નથી ગોપાલ પૂછશે તો હું શું જવાબ આપીશ એ શું વિચારશે એ જે વિચારે તે તને શું છે હવે આ બિચારી બીમાર છે તો એને સૂઈ રહેવા દેને બા તમારા કહેવાથી તો ભાભી બીમાર નથી પડ્યા ને શું કહ્યું મારા કહેવાથી હવે બીમાર તો મને પાડી દીધી છે આ જે દીધી મારા પનારે પડી છે ને તે દીધી સમજી બા શું વાત છે ભાભી કઈ નહીં નણંદબા તમે જઈ આવો હા જઈ આવો સંભાળી લે ભાભી હજી સુધી તો મહેમાન દેખાતા નથી મોટી બેન અરે મારો ભૈલો આવી ગયો હા બેન કેમ છો બેન રાજે ગોમતી ભાભી ક્યાં છે એમને મજા નથી એટલે નથી આવ્યા એ કેમ ચાલે મારા સીમંતમાં ગોમતી ન હોય કઈ વાંધો નહીં વહુ બેટા ગોમતીને મજા ન હોય તો એ ન પણ આવે નહીં ગોમતીને આવવું તો જરૂરી છે હું પોતે જઈશ અને લઈને આવીશ નહીં બેટા નહીં આ હાલતમાં જવું ઠીક નથી તારે બા મારી ચિંતા નહીં કરતા તમારી વહુને કઈ નહીં થાય ડ્રાઈવર ગાડી કાઢો બા હું હમણાં આવી સંભાળીને જજે હા હા બા
આટલી બધી બીમાર થઈ ગઈ કે મારા સીમનપા તારાથી ન અવાય? બેનથી સવાઈ, બેન પડીની શુભકામના માટે તારા પગ કેવી રીતે રોકાઈ ગયા? સિજલબેન, એવું નથી, મને તો હમણાં જ ઠીક લાગે છે, એ પણ દવા ખાધા પછી. ખોટું બોલે છે. ખોટું બોલતા તું નથી શરમાતી, પણ તારી આંખ્યું બોલી આપે છે કે તું મારાથી કંઈક છુપાવે છે. બોલ ને, શું થયું? એને વળી શું થવાનું? એ તો આ ઘરની મહારાણી છે. બા, તમે બોલી બોલીને બધાય કામ બગાડો છો. લે, એમાં મારા પર શું કામ લાલ પીળી થાય છે? આ તો એને પેટમાં દુખતું હતું એટલે નહોતી આવી. બા, એ આવશે, અત્યારે જ આવશે. પણ સિજલબેન, ચૂપ. ચાલ હવે, ચાલ ચાલ. પણ સિજલબેન, તમે મારી બેસ, બહુ કામ છે તારે. હા, બેસ બેસ બેસ. ચાલ, સુખી રે. મને પૂછતી હતી ને કે તું જઈશ ત્યારે હું તને ભેટમાં શું આપીશ? ત્યારે મેં તને કહ્યું હતું કે એવી ભેટ કે કોઈ પતિ એની પત્નીને નહીં આપી હોય. તો એ ભેટમાં મારો તને આદેશ છે કે તું ફરીવાર આ ઘરમાં ક્યારે પગ નહીં મૂકીશ. પાછી ના આવતો ક્યાં જાઓ? શું થઈ ગયું છે તમને? સેજલ, સમજી લે કે તારીને મારી વચ્ચેની લેણદેણ પતી ગઈ છે. હું તારી સાથે હવે પછી હું કોઈ સંબંધ રાખવા માંગતો નથી. શું કામ? તારી સાથે લગ્ન કરીને પેટ ભરીને પસ્તાયો છું સેજલ. શું થયું મારાથી? સકપટી વાત મારાથી કેમ છુપાવ? તારે મને કેવું જોઈતું તું ને લગ્ન પહેલા? ગામ લોકો તારી અને મેમરાજ ની કેવી કેવી વાતો કરે છે એનો તને ખ્યાલ છે? ગોપાલ, આ તમે શું બોલો છો? હું તમારી પત્ની છું, એટલો તો ખ્યાલ રાખો. ગોપાલ, ગોપાલ, તને કોઈ ભરમાવ્યો લાગે છે. શું કરી રહ્યો છે દીકરા તું? હું જે કઈ કરી રહ્યો છું બરાબર છે. હું
સેજલ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. વાહ, રાય જેવડી વાતને પહાડ જેવડી બનાવી દીધી. અરે કાના કાચા તમે ખોટાની ખુટલાઈમાં આવીને મારા કારજે ઝેર રેડો છો. અરે મારાથી એક ઘડી અડગા નહીં રહેનારા, આજ તમે મને જા કર આપું છું. હા સેજલ, હા જા કર આપું છું હું તને. ભૂલી જાય બધી હેત પ્રીતની વાતો, ભૂલી જાતું. ભૂલી જાઓ, એક પાટલે બેસીને એકબીજાને મોડે કોડિયા દેતા, ભૂલી જાઓ. તમારા ખોળે માથું રાખીને કરેલી પ્રીત ભરી વાતો ભૂલી જાઓ. કેમ ભૂલો ગોપાલ, કેમ ભૂલો? ભૂલાય સેજલ, ભૂલાય. દુનિયાનો એવો કોઈ સંબંધ નથી જેને વખત જતા ભૂલી ન શકાય. ભૂલવો પડશે આપણે, ભૂલવો પડશે તારે સેજલ, ભૂલી જા. હું તમને બે હાથ જોડું છું. શું કામ વગર વાકી બે જીવી પર જુલમ કરો છો? હું તો તમારો પડનો પડછાયો છું. ખોટી વાત છે તારી, ખોટી વાત છે સેજલ. તે તો મને અંધારામાં ઉભો રાખીને મારી પીઠ પાછળ ઘા કર્યો છે તે. ખોટી વાત છે તારી, છળ કપટ કર્યું છે તમારી સાથે સેજલ. તું મુખી કાકાની દીકરી નથી એ વાત તે મારાથી છુપાવી છે સેજલ. શું હું મુખીની દીકરી નથી? મારા ખોડાની ખાનદાની પર આર ચડાવીને તમે મને હલકી કરવા માંગો છો? બધા સંબંધીઓ વચ્ચે મને બદનામીની કાળી ટીકી લગાડી છે તમે. હવે તમે કહો તો પણ હું આ ઘરમાં પાછી નહીં આવું. આ તમારી નિશાની, જ્યારે તમને તમારી ભૂલ સમજાય ત્યારે આવજો. મારા ઘરની દેવી ઉગાડી છે. ધન ભલે ગુજરાતની નારી વટથી હાલી જાય, તોડી આ સગપણનો નેડો પડતી મેલી પ્રીત હવે સુખ દુખ ને ભાળે, ખમા ખોડિયાર સંભાળે. એ હવે સુખ દુખ ને ભાળે, એ ખમા ખોડિયાર સંભાળે. આ શું થઈ રહ્યું છે મોટા ભાઈ? હા ગોમતી, જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે. શું બરાબર થઈ રહ્યું છે? હા કોમતી, તું વચ્ચે નહીં પડા, તમારો અંગત મામલો છે. અંગત મામલો છે? અરે અગ્નિની સાક્ષીએ જ્યારે બે જણ સાત જન્મના બંધનમાં બંધાતા હોય છે ને, ત્યારે બે જણ નહીં બે ઘરો વચ્ચે સંબંધ બંધાતો હોય છે, અને તમે કહો છો કે અંગત મામલો છે. અરે તમારા આ નિર્ણયથી કેટલા સંબંધોમાં તિરાડ પડશે એનો ખ્યાલ પણ છે તમને? અને તને ખ્યાલ છે ગોમતી, કે જેના માથે તમે સૌથી વધારે ભરોસો રાખીને તમારા જીવતરની નામ હાંક્યો હોય અને એ જ અચાનક તમને દગો કરે તો તમારી પર શું વીતે? તમારો તો વખત જ ખરાબ છે મોટા ભાઈ. ગોમતી, મેં તને આગળ પણ કહ્યું છે કે તું અમારી વચ્ચે નહીં પડ. તો તમે પણ સાંભળી લો મોટા ભાઈ, જ્યાં સુધી આ સેજલને મારી ભાભીને
તમે પોતે જ ઇના માન મર્તબા સાથે આ ડેલીમાં પગ નહીં મુકાવો ને ત્યાં સુધી હું પણ આ ઘરનું પાણી પણ નહીં પીઉં ગોમતી ચાલ રાજલ ગોમતી ગોમતી મારી વાત સાંભળ ગોમતી સમજે છે શું એના મનમાં આ દેવજી મુખીની દીકરીને જાગરો આપી મારા ખોડે ખા કર્યો ના બાપુ ના બાપ બનીને દીકરીના સુહાગને મારવા ઉભા થયા બાપુ મારા માટે તો એ સોનાની સોનું જ છે તમારો આસ તો વાંધો છે આ ટાટલું થવા છતાં પણ અક્કલ નથી આવતી ઘરવાળાએ ઘર છોડાવી દીધું છતાંય ઘરવાળાનો માભો નથી મૂકતી અરે પારસના મૂલે મૂલવાય એવી બદમણી થઈને ઘરવાળો ધારતાય ન આવડ્યો મને તો ઘરવાળો ધારતા આવડ્યો પણ મારા ઘરવાળાને ઘરવાળી ઓળખતા ન આવડી હવે બસ કર બસ ઈ નથી જાણતો કે એની બેન આપણા ઘરમાં છે જા રાખો મુખિયાઓ એની બેનને એના ઘેર ના બા એમાં ગોમતીનો શો વાત મારા ઘરમે હું લૂંટાણી છું ભાવીને કોઈ કહી ન કહેતા સેજલ લગન પહેલા મેં તને બહુ સમજાવી હતી તઈ તું એકની બે ન થઈ આજે મારી આબરૂના ધજાગરા થયા બાપુ તમારી દીકરીના ભાગ્યમાં એવું લખાયું હશે નહીતર કાકરે કાકરે બાંધેલી પાટ પડભરમાં તૂટી ન જાય મોટા ભાઈ આપણી દીકરી આણે આવી છે શાંતિ રાખો થોડાક દિન રોકાશે ત્યાં સુધીમાં બધું થાળે પડી જશે હા મોટા ભાઈ આપણે દીકરી વાળા કહેવાઈએ જોઈ વિચારીને પગલું ભરીએ એમાં જ સારું છે હા મોટા ભાઈ બાપુ એક વાત પૂછું મારા માટે હાથ છે કહો કે તમે સાચું કહેશો આ પણ વાત શું છે બેટા હું તમારી દીકરી નથી આ વાત સાચી છે આ બેટા મારી દીકરી નથી પણ મેં તને દીકરી કરતા એ સવાય ગણીને ઉછેરી છે બેટા દીકરી કરતા એ સવાય ગણીને ઉછેરી છે ગામના કલ્યાણ પટેલ ની દીકરી છો તારો જન્મ થયો એ આરસામાં જ મૃત્યુ પામે ઘરની પરિસ્થિતિ દુબળી હતી તારી માં તને આંગણે મૂકીને વહી ગઈ એણે આપઘાત કર્યો બેટા આ વાત બસ હું ને તારી બા બે જ જાણીએ છીએ બાપુ તું મનમાં જરાય ઓછું ન લાવતી હો બેટા હું તારો બાપ છું દીકરા તું તો મારા કાળજાની કોર છો મારી દીકરી તું જ મારી દીકરી છો બેટા તું મારી દીકરી છો બેટા બાપુ હું જાણું છું કે લાગણીના સંપણ બહુ મોટા હોય છે પણ મનમાં ખટક તો કાયમ માટે રહી જાય છે નહીં બેટા નહીં ખોટા વિચારો ક્યારે નહીં કરવાના બેટા બોલી જા બધું જ તું અમારી જ દીકરી છે બેટા અમારી જ દીકરી છે
हाँ बोल भाई करसन, हूँ क्या उत्तर है? मुखी बापा, मैं मारी दीकरी ने अपना गाम में पढ़ना भी छे, मारा वैवा एने तेरता नथी, हवे तमे जमने समझाओ ने। मुखी बापा, एनी दीकरी तो मारा घर में आवीने मारा घर ने मसान बनावी दीधु छे, अने मारा घर नी अंदर हवे तमे ज को हूँ केम करीने राखू? अरे एमा मुखी हूँ कई बोलवाना हता, एमनी पोतानी ज दीकरी ने एमना जमाईए जा कर दीधो छे, घर नी बहार काढ़ी मेली छे, एमा तो मुखी दी कशु थादु ना, पछी तमारु भलु हूँ करवाना था? ચાલો ભાઈઓ, એમની આરે બેસવાથી દાણા નહીં મળે, પોત પોતાના કામે વળગો, હાલો 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 લે હાલો मन मारग सूझे नहीं, ए मारा दुख ने ए मारा दुख ने वातो कोने करवी, अरे रे मन माग्या मौत मल्या नहीं। बेटा गोपाल, बेटा क्या सुधी हम भूखे ने तरसो बैठो रहिशा, जरा विचार तो कर, हतारी माना काजे केवा घणना खावा ताशे, तारी मां छु दिकरा तारो दुख मारा थी केम करीने जोवाय? हां मां, मारा अंतर ना कोड़िया जागेली ज्योत ने हम झांके ज रेवा दे, नहीं तो मारी वेदना में खूब वधारो थई जशे। ना बेटा, पर पछी आ एकलवायु जीवन मने खूब आकरु लागशे। मां गोपाल, हे भगवान, सरोवर माथे विपत्ना वादड़ो घेराई ने त्यारे धोड़ा दिए अंधारू देखाय छे, आम हारी न बेसाय, हिम्मत राख, ऊपरवाड़ो बहु दयाळु छे। राजू, जगते मने केवी बदनाम करी, एवा तने शू पाप कर्या हशे के मारी प्रीतना बारी बनाने एक जाट के वीली नाखियो। अभी बातों करी ने शुकाम तू तारा आत्मा ने बाड़े छे? हाँ, अरे गोपाल मारो भाई छे, मुझे ने बराबर और खुश हूँ, ये तनी लेवा जरूर आवशे। हाँ जरूर आवशे। हालो अपने जाट जे है व्यतीरे, आ ले ले, आ क्या अटवानो? हे राहुल, हे કઈ પરાક્રમ કરું લાગે ભાઈ? અલે બોલ તો કેમ નથી? આ મોઢામાં મગ ભર્યા છે? હા પણ અલે બોલ લે, આ બોલે તો ખબર પડે ને કે હું થયું? બા તમે શાંતિ રાખો, એ બોલતો હશે ને તો પણ નહીં બોલે। રાહુલ તું મને કે શું વાત છે? મોઢે બેન, મોઢે બેન, મેં આજે સ્કૂલમાં
એક છોકરાના માથા પર પાણો માર્યો. પણ કેમ? બધા છોકરા કહે છે કે તારી બેનને જીજાજીએ કાઢી મૂકી. તારી બેન તો રિસામણે આવી છે.
કર્મો સંતાપે જોને આભવ રૂઠ્યો કર્મો સંતાપે જોને આભવ રૂઠ્યો તારો ને મારો ગોરી સથવારો છૂટ્યો રામખોર ગામ આખા માં બદનામ કર્યા પછી હું તને હેમ કેમ રહેવા દઈશ ભાઈ હેમરાજ તને જીવતો છોડવો આજ મારા માટે પાપ છે હે મુખી જોજ જીવતો મેલી દીધો ને તો આવતીકાલે તારા જીવને જોખમ છે અમારા વાહા પર પડેલા હન્ટરના ઘાને હેમરાજ કોઈ કોણ નહીં બોલાવી શકે મારી દીકરીના બરબાદીનું કારણ તું છો ગોપાલના કાન ભંભેરી એના જીવતરમાં ઝેર ઘોળનાર તું છો તારી જેવા ઝેરીલા નાગને અહીં જીવતો હળગાવી દેવો જોઈએ હે મુખી મોતની ધમકીથી ડરે કાયરો આ હેમરાજ જેવો મરે નહીં અરે જો હિંમત હોય તારામાં તો જીવતો સળગાવી જો મને તું મારી તાકાતને લલકારે છે આ દેવજી મુખી ની તાકાત મેરુ પર્વત ની છાતી ચીરીને બહાર નીકળી જાય એમ છે સમજો અને હા હું કઈ અહિંસાનો પુજારી પુજારી નથી કે તારું મેણું સાંભળીને ઉભો રહી જાઉં યાદ છે મને હેમરાજ યાદ છે તું પંચાયતમાં શું બોલ્યો તો યાદ છે મને રેવા દો મુખી બાપા રેવા દો મુખી બાપા બે હાથ જોડી દયાની ભીખ માંગુ છું મારા દીકરાને છોડી દો મુખી બાપા મારા દીકરાને છોડી દો હાથ થઈ ગઈ સમજુ બેન તમારા દીકરાએ મને ક્યાંય નો નથી રેવા દીધો તો હું એને આ દુનિયામાં શું કામ રેવા દઉં નહીં નહીં મુખી બાપા આ માની મમતાને સમજો તમે કહેશો તો હું આજ ને આજ ગામ છોડી મારા દીકરાને લઈને બીજે ગામ જતી રહીશ એક વિધવા પર દયા કરો મારા દીકરાને છોડી દો મુખી બાપા મારા દીકરાને છોડી દો સમજો બેન તમે મને લાચાર કરી દીધો અહીં આવીને તમે મારી હિંમત તોડી નાખી છે ઠીક છે આજ ને આજ માને દીકરો આ ગામ છોડીને જતા રહ્યો પૂજા કરીને પછી મારે ઘરે સેજલબેન ઉપાડી ગયા મારે મુખી બાપાને કેવું પડશે સેજલ આપણે ઠેકાણે પહોંચી ગઈ છે વાહ 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 હવે જમાવટ થશે મુખી તારી દીકરી હારે તો હું ગણી ગણીને વેર લઈશ મોતના મોમાં જાવું રેવા દે બેટા મુખી તને પાછો નહીં વળવા દે શું કામ હાથે કરીને ભવ બગાડે છે આજે તો કા હું નહીં કાઈ મુખી નહીં આ બાહા પર પડેલા હંટરના ઘા એ મુખીને માર્યા વગર તો નહીં જ રચાય અને એ મુખી જેવા ફટાકડાને તો હું વગર દીવા સળિયે જ ફોડી નાખીશ હલો Thank you.
શું વાત કરે છે કંસુક તો? આ બધું ખોટું છે. હા ગોપાલ, આ બધી મારા ભાઈની ચાલ હતી, તમને વિખૂટા પાડવાની. અને સેજલ મુખીની દીકરી નથી એ વાત પણ સાચી. અને એ વાત મુખી અને લીલાબેન સિવાય કોઈ જાણતું ન હતું. શું થઈ ગયું મારાથી? શું કરી લીધું મેં? ભાઈ જજા, ક્યાંક એવું ન થાય કે મારા ભાઈનું કાળું કામ સેજલ પર ઉતરી આવે. નહીં ધનસુખ, નહીં. મારી સેજલનો વાળ પણ વાંકો કરી શકે તેવો કોઈ મરદનો દીકરો આજ સુધી ચેમ્પિયન નથી. ધીરે 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 એને ઉલી આંચ તો આવી જોઈએ. હા કા જંગલી બિલાડી, એ અંતે આવીને મારા જાળમાં. આ તારો બાપ? બાપરે બાપ, મને જીવતો અડગાવવાનો હતો. હા પણ એ જાણતો નથી હેમરાજ ને. આ હેમરાજ છે એ હળક ત્યાગ ને ફૂંક મારીને ઉલવી નાખે. હા જોઈશ એની હામ. જો આજે આ તારા પેટમાં જે હાપોલીઓ છે ને એને હું પીખી નાખીશ. જો છે નાલાયક, મારા બાપને ખબર પડશે તો તારા રાય રાય જીવન ટુકડા કરી નાખશે. ભારે હો તારો બાપ. બડા હેમરાજ છે ને એ કાગડો છે, કાળ નો કાગડો. અમે આવેલા કાળ ને પણ ભરખી જાય પછી આ તારો બાપ એ કયા ખેતર ને મૂળવા. એ બાબુ કોણ છે? ખબરદાર છે, જો કોઈ ની જગાએ થી હાલ્યું છે તો રાઘવ છોડાવી લે સેજલ ને. આજે આ બાપ દીકરો અહીંથી જીવતા જવા ના જોઈએ. બાબો પૂરા કરી નાખ બેહુને. પછી આ સાપ ને પછી ઓલા સાપો જાય પેલા મારા ઉપર હાથ પડ્યો હતો ને. જમાવટ થઈ ગઈ. હા એ બાબા
ઠીક છે સેજલ, ગોપાલ, મને મને માફ કરી દેજો. અંદુઈ અંદુઈ તને પામવા હારું અંદુઈ જુઠ્ઠું બોલ્યો હતો. સંભાળીને સેજલ. હિલાલ લેદિયું